ट्रेक्शन मोटर आ काम करे छे लिफ्ट ने ऊपर नीचे करवा माटे अने एनी साथे साथे ट्रेक्स वेट मशीन काउंटर वेट लगावानुं होय छे। तो आ साथे ट्रेक्शन लिफ्ट ने कई रीते बनावामां आवे ए तमने हुं समजावीश। तो ट्रेक्शन लिफ्ट कई रीते बने ते डोर जोवा पड़शे। लेंडिंग डोर एटले आपणे ज्यारे बचाव कामगीरी करवानी होय तो दरेक दरवाजा साधनो विशे जाणकारी होवी जरूरी छे। આપણે જ્યારે બચાવ કામગીરી કરશું તો આપણી પાસે નોલેજ હોવું જોઈએ। લેન્ડિંગ એટલે કે જે દરવાજાઓ બહારની તરફ છે જેમાંથી પેસેન્જરને રાઈટ। તો જ્યારે ટ્રેક્શન લિફ્ટ તૈયાર થશે દરેક ફ્લોર ઉપર ત્યાંથી અંદર એન્ટ્રી મળે આપણને અંદર જવાય। પછી આવશે ગાઈડ રેલ। ગાઈડ રેલ એટલે કે રેલવેના પાટાની જેમ એક લિફ્ટ જે પેસેન્જર કેબિન તમારું બનાવવાનું છે એને સાથે કનેક્ટ કરવા માટે ગાઈડ રેલ બનાવશે। જે તમારું ટાવર છે જ્યાં અંદર લિફ્ટ ઉપરથી નીચે જશે એ ટાવર, તો એમાં રેલ ગાઈડ રેલ નાખવામાં આવશે। ગાઈડ રેલ સાથે પેસેન્જર કેબિન કનેક્ટેડ હશે, એની સાથે જ ઉપર નીચે જશે રાઈટ। જે તમે જોયું હશે પેસેન્જર કેબિન અથવા તમે લિફ્ટ કોઈ વખત ખોલીને ચેક કર્યું હશે તો અંદર ગાઈડ રેલ હશે, ગાઈડ રેલ સાથે જે કનેક્ટેડ હશે પેસેન્જર કેબિન। પછી આવશે લિમિટ ડિવાઇસ। લિમિટ ડિવાઇસ એટલે કે એને લિમિટ બાંધેલી હશે, કોઈ પણ લિફ્ટને એને સ્પીડ બાંધી શકાય દરેક જગ્યાએ। બિલ્ડિંગના માલિકને એની લિફ્ટની ડિવાઇસ માંગણી પ્રમાણે લિફ્ટને સ્પીડ સેટ કરવામાં આવે છે રાઈટ। તો એ સ્પીડ સેટ કરવા માટે લિમિટ ડિવાઇસ અંદર રાખવામાં આવે છે। પછી આવશે ટ્રેક્શન મોટર, જે મેં તમને બતાવ્યું ટ્રેક્શન મોટર। ટ્રેક્શન મોટર એમઆર અથવા એમઆરએમ મોટર રૂમલેસ અથવા મોટર રૂમ દરેક જગ્યાએ ટ્રેક્શન મોટર આપવામાં આવશે। પણ એમઆરએલની અંદર શું હશે કે રૂમ સ્પેશિયલી રૂમ નથી હોતો, રૂમ ના હોવાના કારણે આપણે તે જગ્યા પર મેન્યુઅલી કામ જે કરવાનું છે રૂમ નથી એટલે ત્યાં જઈને કરી નથી શકતા। તો એ લિફ્ટની બહારની સાઈડ ઊભા રહીને આપણે કોઈ બચાવ કામગીરી અથવા કરવાનું થાય છે। આગળથી પાછળ જતાં હું સમજાવીશ કઈ રીતે પેશન્ટ આપણા અંદર ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવું એ પાછળથી હું સમજાવીશ। અત્યારે ફક્ત ટ્રેક્શન લિફ્ટ કઈ રીતે બને એના પાર્ટ્સના નામ સમજાવવાની કોશિશ કરું છું। આ છે ટ્રેક્શન મોટર, ટ્રેક્શન મોટર। પછી આવશે સપોર્ટિંગ બીમ। ટ્રેક્શન મોટરને ફિટ કરવા માટે એમઆર રૂમની અંદર મશીન રૂમ જ્યારે એને લગાવો જ્યાં હશે ત્યાં ટ્રેક્શન મોટરને ફિટ કરવા માટે લગાવવા માટે સપોર્ટિંગ બીમ બનાવવામાં આવશે। સપોર્ટિંગ બીમ વગર મોટર રહી ન શકે, તો એના પર નીચે એક ચેનલ બનાવશે અને ચેનલ ઉપર જ તમારી ટ્રેક્શન મોટર ફિટ થાય। પછી આવશે પેસેન્જર કેબિન। પેસેન્જર કેબિન અલગ અલગ પ્રકારના બને, કોઈ જગ્યા પર કાર લોડ કરવા માટે હોય, કોઈ જગ્યાએ સ્ટ્રેચર લોડ કરવા માટે હોય, કોઈ જગ્યાએ સામાન્ય 6 પેસેન્જર હોય, 8 પેસેન્જર હોય, તો કેબિન અલગ અલગ પ્રકારના કેબિન બને તો એને કહેવાશે પેસેન્જર કેબિન। એ પેસેન્જર કેબિનની જગ્યા સામે ડિમાન્ડ બિલ્ડિંગ બનાવનાર વ્યક્તિ જે ઓનર હોય એના ઉપર છે, એ પ્રમાણે પેસેન્જર કેબિન બનતા હોય। લિફ્ટ કંટ્રોલર એટલે કે લિફ્ટ કંટ્રોલમાં ચાલે એને જે કમાન્ડ મળે, ફર્સ્ટ ફ્લોર તે ફર્સ્ટ ફ્લોર પર જ જાય, સેકન્ડ ફ્લોર તો સેકન્ડ ફ્લોર પર જ જાય, એ આપણા કંટ્રોલમાં હોય એને આપણે કહેશું લિફ્ટ કંટ્રોલર। દરેક લિફ્ટની અંદર અંદર જઈને તમે ચેક કરો છો તો 1 થી 5, 7 નંબર જે આપ્યા હોય છે એ પ્રમાણે તમે જે સેટ કરો છો એને કહેવાશે લિફ્ટ કંટ્રોલર, કે જે માર્ગ પર તમે જવાનું હોય તે જગ્યા પર જઈ શકો તો લિફ્ટ કંટ્રોલરથી તમે જાઓ। પછી આવશે લિફ્ટ લેડર। લિફ્ટ લેડર ટાવરની અંદર હશે એટલે કે ઇનકેસ લિફ્ટ ખરાબ થઈ જાય તો મેન્ટેનન્સ ટીમ જે છે, લિફ્ટ રિપેર કરવાવાળી જે ટીમ છે, એ લિફ્ટ લેડરનો ઉપયોગ કરીને ટાવરની અંદર જશે અને જે જગ્યા પર લિફ્ટ ખરાબ થઈ ગઈ હશે એ મેન્ટેનન્સ ટીમ, લિફ્ટને રિપેરિંગ કરવાવાળી ટીમ તે જગ્યા પર જઈને એને રિપેરિંગ કરશે લિફ્ટ લેડરનો ઉપયોગ કરે। આપણે ફક્ત જાણકારી માટે છે, મેન્ટેનન્સ કામ આપણું નથી, એ જે રિપેરિંગ કરવાવાળા જે હશે એના જે નિષ્ણાંત હશે એ લોકો એનો ઉપયોગ કરશે। શાફ્ટ કેબલ, ટાવરની અંદર શાફ્ટ કેબલ હશે, શાફ્ટ કેબલમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક વાયરિંગ બધા લગાવેલા હશે। પેસેન્જર કેબિનથી માંડીને તમારું ટ્રેક્શન મોટરથી માંડીને જેટલા પણ ઉપકરણો છે ઇલેક્ટ્રિક હોય કે હાઇડ્રોલિક હોય તેને સ્પેશિયલ જે કેબલો લગાવવાનો હોય એ માટે શાફ્ટ કેબલ રાખવામાં આવે, એના માટે ટ્રેક બનેલી હશે એના ઉપર જ વાયરિંગ બધું રાખી શકાય। પછી આવશે કાઉન્ટર વેઇટ, સૌથી મહત્વનું કાઉન્ટર વેઇટ। જેટલા ટનની તમારી લિફ્ટ પેસેન્જર કેબિન બનશે તો એની સામે કાઉન્ટર વેઇટ એટલે કે કાઉન્ટર એટલે જવાબ, હુમલો, જવાબ આપો સામે એને રિપ્લાય આપો, તો કાઉન્ટર વેઇટ રાખવામાં આવશે
કાઉન્ટરવેઇટ દરેક જગ્યા પર રાખશે, કાઉન્ટરવેઇટ હશે તો જ લિફ્ટ ટ્રેક્શન મોટર ઉપર લોડ નહીં આવશે, હાઇડ્રોલિક પંપ ઉપર લોડ નહીં આવશે, કાઉન્ટરવેઇટ દરેક જગ્યા પર રાખવો પડે. તો કાઉન્ટરવેઇટ એના કેપેસિટી પ્રમાણે રાખવામાં આવે છે એક સાઇડે જે રોપ સાથે કનેક્ટેડ હોય છે. પછી આવશે વાયર રોપ. વાયર રોપ એટલે કે એલ્યુમિનિયમ ધાતુથી બનેલા વાયર રોપ જે આપણે લિફ્ટ ને ઉપર નીચે કરવા માટે મોટર સાથે કનેક્ટેડ હોય છે, બીમ સાથે કનેક્ટેડ હોય છે, વાયરોથી જ લિફ્ટ ઉપર નીચે જાય છે. તો એ વાયર રોપ. તો વાયર રોપની વાત આવી તો વાયર રોપ હંમેશા લિફ્ટ બનાવનાર વ્યક્તિઓ બધા સેટ કરે છે. કોઈપણ જગ્યાએ વાયર કોઈ લૂઝ થઈ જાય, કપાઈ જાય, તૂટી જાય તો તેવા સમયે બચાવ કામગીરી આપણે રોકી દેવાની છે. વાયર રોપ જ્યારે કોઈપણ જગ્યાએ તમને એના નિર્ધારિત મજબૂતાઈ કરતાં ઢીલો દેખાય છે તો એવા સમયે બચાવ કામગીરી આપણે સ્ટોપ કરવી પડશે અને લિફ્ટ રિપેરિંગ કરવાવાળાને બોલાવવા પડશે. પાછળથી હું સમજાવીશ કે કઈ રીતે લોકોને બચાવવા. પણ આ વાયર રોપની વાત આવી તો વાયર રોપ તમારા હંમેશા મજબૂત ટાઈટ હોવા જોઈએ. કોઈ પણ જગ્યાએ ઢીલો રોપ દેખાય અને તમે બચાવ કામગીરીમાં ગયા છો અને વાયર રોપ જો ઢીલો હશે તો તેવા સમયે બચાવ કામગીરી રોકી દેવાની. જે પેસેન્જર અંદર ફસાયેલા છે એમને આશ્વાસન આપવાનું, શાંતિ આપવાની, એને આશ્વાસન આપીને સમજાવવાનું કે અત્યારે જ રિપેર થઈ જશે, તમે શાંતિ રાખો, અમે તમને બચાવી લેશું. પણ ખાસ કરીને વાયર રોપ જ્યારે ઢીલો હોય ત્યારે બચાવ કામગીરી આપણે સ્ટોપ કરવી પડશે ફાયર બ્રિગેડવાળાએ, અને એને સ્પેશિયલ રિપેરિંગ કરવાવાળા જે આવશે એ લોકો આવે પછી જ એને આપણે બચાવી શકાય, રાઈટ. અને પેસેન્જર લિફ્ટ એટલી ઓક્સિજનયુક્ત વેન્ટિલેશનવાળી બનાવેલી હોય છે કે અંદર કોઈ જાતનું ગભરાવાની જરૂર નથી. કોઈપણ પેસેન્જર કેબિનની અંદર, ગભરાય ડરના કારણે જ સફોકેશન અનુભવે છે અને ડરના પેનિક થાય એટલા માટે જે અંદર ગભરાઈને ગલત ડિસિઝન લઈ લે છે. એકચ્યુઅલી પેસેન્જર લિફ્ટની અંદર બિલકુલ ગભરાવાની જરૂર નથી. પેસેન્જર લિફ્ટ બહુ જ સુરક્ષિત અને સુરક્ષાત્મક રીતે જ બનાવવામાં આવેલી છે, સેફ્ટી પ્રિકોશન સાથે જ બનાવવામાં આવે છે. સાથે સાથે સ્પીડ ગવર્નર રાખેલો છે. સ્પીડ ગવર્નરનું કામ શું છે કે તમારી ટ્રેક્શન મોટર ખરાબ થઈ ગઈ, અચાનક વાયર રોપ તૂટી ગયો, કોઈ પણ કારણોસર લિફ્ટના વાયરો તૂટી જઈને લિફ્ટ ઉપરથી નીચે તરફ પડતી હોય તો સ્પીડ ગવર્નર એક સેફ્ટી ડિવાઇસ છે અલગથી રાખેલું, કે અમુક સ્પીડથી વધારે કેબિન જ્યારે ફાસ્ટલી નીચે જશે તો એ સ્પીડ ગવર્નર એને સ્ટોપ કરી દેશે, એક જ જગ્યા પર સ્ટોપ કરી દેશે. મીન્સ કે કેબિન, પેસેન્જર ભરેલું લોડેડ કેબિન ડાયરેક્ટલી જમીન ઉપર ગ્રાઉન્ડ ફ્લોર પર નહીં આવશે, સ્પીડ ગવર્નર એને 100% એક જગ્યા પર સ્ટોપ કરી દેશે. પણ એ કઈ જગ્યા પર સ્ટોપ થાય એ પછી ફસાઈ પણ શકે, હોય શકે દરવાજાની એક્ઝેક્ટ સામે ના હોય તો બે દરવાજાની વચ્ચેમાં સેન્ટર જ્યાં બીમ હોય ત્યાં પણ આવે. તો બાકીનું કામ આપણે જ્યારે બચાવ કામગીરી કરીને આપણે બહાર પેશન્ટ જે ફસાયેલા વ્યક્તિ છે એને બહાર કાઢી શકીએ. તો સ્પીડ ગવર્નર એટલા માટે રાખે છે, સેફ્ટી ડિવાઇસ છે, કે વાયર રોપ અગર તૂટી જાય છે કોઈ કારણોસર, લિફ્ટ પેસેન્જર લિફ્ટ નીચે સડનલી નીચે પડે તો સ્પીડ ગવર્નર એને એ પેસેન્જર કેબિનને રોકી દેશે, એક જગ્યા પર સ્ટોપ કરી દેશે. તો દરેક જગ્યા પર સ્પીડ ગવર્નર રાખેલો છે. સ્પીડ ગવર્નર તમારે MR અથવા MRL જે ટ્રેક્શન લિફ્ટ છે, MR મોટર મશીન રૂમ અને MRL મશીન રૂમ લેસ, દરેક જગ્યા પર સ્પીડ ગવર્નર રાખેલો છે. ઓકે, તો સ્પીડ ગવર્નર શું કરશે, પેસેન્જર કેબિનને ડાયરેક્ટલી નીચે પડવા નથી દેતું, અને તો પણ પડે તો નીચે બફર રાખેલા હોય છે સ્પ્રિંગવાળા, એક ટાઈપના જેક રાખેલા હોય છે, કેબિન પડે તો પોતે પુશ થશે અને જમ્પ મારશે, એટલે પેસેન્જરોને તો પણ સેફ્ટી છે. નીચે સ્પ્રિંગના એ બફર રાખેલા હોય છે, સ્પ્રિંગના બનેલા ધાતુથી, કે પેસેન્જર કેબિન સડનલી પડે તો પણ એ સ્પ્રિંગ ઉપર જમ્પ કરશે અને પેસેન્જરને કોઈ પણ જાતનું નુકસાન નથી થતું. તો એ રીતે પેસેન્જર કેબિન એટલી સેફ અને સેફલી રીતે બનાવવામાં આવી છે કે પેશન્ટ અંદર જે પણ કોઈ પણ વ્યક્તિ હોય, ઘાયલ વ્યક્તિ કે જે અંદર ગભરાઈ ગયા છે, બિલકુલ ગભરાવાની જરૂર નથી. પેસેન્જર કેબિન એટલું સેફ અને સુરક્ષિત બનાવેલું છે કે ઇનકેસ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કટ ઓફ થાય, વાયર કટી કપાઈ જાય, મોટર ખરાબ થાય, કોઈ પણ થાય તો પણ આપણે ઘણા સેફ છે અને વેન્ટિલેટેડ વેન્ટિલેશન સાથે જ બનાવવામાં આવે છે. તેમ છતાં અંદર વ્યક્તિ 4-5 જણા હોય ને એક સાથે 5-5 ગભરાઈ જશે તો ડર અને ગભરામણના કારણે એ લોકો શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધારી નાખશે, એ લોકોના હાર્ટબીટ વધી જશે, એટલા માટે સફોકેશન થાય, ઓક્સિજન લેવાની ક્ષમતા ઓછી પડે. તો ડર અને ગભરામણ જો થશે તો તે સમયે એ લોકો પેનિક થાય અને એ ડરના કારણે ગભરામણના કારણે ગલત ડિસિઝન લે છે.
પણ આપણે જ્યારે બચાવ કામગીરીમાં જઈએ તો પેશન્ટ